ધૂળ ન ઉડે તેવી ડિઝાઇન બનાવ્યાની ડંફાસ મારનાર મિતુલ ત્રિવેદીની પોલ ઉઘાડી પડી હતી. તેના કારણે પોલીસે તેની ધરપકડ કરી હતી. ચંદ્રયાન 3ની સફળતા થતાં જ પોતાના ભૂતપૂર્વ શિક્ષક સાથે ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાયરલ કરી પોતાને સાયન્ટિસ્ટ અને યાનની સાથે લેન્ડરની ડિઝાઇન બનાવ્યાનો દાવો કરનાર મિતુલ ત્રિવેદીની પોલનો પરપાટો ફૂટી ગયો હતો. મિતુલ ત્રિવેદી વિરુદ્ધ પોલીસમાં અરજી થતાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે મિતુલના તમામ દાવાઓની હવા કાઢી નાખી હોય તેમ તેની વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. ચંદ્રયાન 3ની ડિઝાઇન પોતે બનાવ્યાનો દાવો કરનાર મિતુલ ત્રિવેદીનો મામલો હાલ પોલીસ ધરપકડ કરી વધુ તપાસ કરી રહી છે. મિતુલ ત્રિવેદીને ગત મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે ફરી 5 કલાક સુધી ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. મિતુલે આપેલા ડોક્યુમેન્ટ્સ પણ ઇસરો બેંગ્લોર મોકલી તપાસવામાં આવ્યા હતા, પરંતુ કોઈ તથ્ય ન જણાતા આખરે પોલીસે ધરપકડ કરી પોલીસ કમિશનર કચેરી લાવવામાં આવ્યો હતો. મિતુલ ત્રિવેદીએ ચંદ્રયાન લેન્ડ સફળતાપૂર્વક થયા બાદ સૌપ્રથમ પોતાના ગુરુ નિવૃત્ત શિક્ષક અર્જુન સરની આંખમાં ધૂળ નાખવાની સાથે આખા દેશની આંખોમાં ધૂળ નાખતો હોય તે રીતે પોતાની ડંફાસ હાંકતા કહેલું કે મેં ડિઝાઇન બનાવી હતી, હવે હું બહાર આવીશ. જોકે વર્ષોથી ખોટું બોલીને કથિત સાયન્ટિસ્ટના નામે સેમિનારો કરીને વાહવાહી લૂંટનાર મિતુલ ત્રિવેદીની ધરપકડ કરી પોલીસ આખરી કલમો હેઠળ તેને જેલ હવારે કરી રહી છે. એડિશનલ સીપી શરદ સિંઘલે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે મિતુલ ત્રિવેદી કહેતો હતો કે ચંદ્રમાં 3માં તેનો મહત્વનો ફાળો રહ્યો છે, જેની તપાસ સુરત પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી. મિતુલ ત્રિવેદીએ તમામ ડોક્યુમેન્ટ્સ બોગસ બનાવ્યા હતા. પોતાને ત્યાં ટ્યુશન ચલાવતો હોવાથી વિદ્યાર્થીઓ વધુ આવશે તેને લઈ ડોક્યુમેન્ટ્સ બોગસ બનાવ્યા હતા. મિતુલ ત્રિવેદીએ બોગસ લેટર ક્યાં બનાવ્યા તેની તપાસ કરવામાં આવશે. મિતુલ ત્રિવેદીએ બીકોમ અને એમકોમ કર્યું છે. મિતુલના ઘરે પણ સર્ચ કરવામાં આવશે. મિતુલ ત્રિવેદી પાસેથી ઇસરોના મળી આવેલા એપોઇન્ટમેન્ટ લેટર બોગસ હોવાનું પુરવાર થઈ ગયું છે. ઇસરો દ્વારા સુરત પોલીસને જાણ કરવામાં આવી છે કે આ લેટર બોગસ છે. આગામી દિવસોમાં વધુ માહિતી ઇસરો દ્વારા સુરત પોલીસને સોંપવામાં આવશે. આરોપી વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં આઈપીસીની કલમ 465, 467 અને 419 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર કેસની તપાસ સુરત એસઓજીને સોંપવામાં આવી છે. હજી બોગસ લેટરો બનાવ્યા છે કે કેમ તેની પણ તપાસ ભવિષ્યમાં કરવામાં આવશે. જાણતે હૈ ઇસરો કે દ્વારા ચંદ્રયાન 3 કી બહુ સફળ લેન્ડિંગ હોઈ ઉસકે બાદ એક અડાજન મેં રહેને વાલા મિતુલ ત્રિવેદી અપને આપકો ઇસરો કા સાયન્ટિસ્ટ બતા રહા થા ઓર વો લોગો કો અપના અપોઇન્ટમેન્ટ લેટર ભી બતા રહા થા. ઇસી શૃંખલા મેં યહાં કે એક સંગઠન ને હમારે સીપી સાહેબ કો આવેદન પત્ર દિયા और उनकी मांगनी थी कि इसकी खरेखर जांच होनी चाहिए. उस आवेदन पत्र पर सीपी साहब ने क्राइम ब्रांच को तपास दी. क्राइम ब्रांच द्वारा इसरो को पन संपर्क किया गया और इसरो की तरफ से एक प्राथमिक ऐसा निवेदन मिला कि ये जो लेटर बनाया गया है वो एक फेक है, उनकी तरफ से ऐसा कोई लेटर इशू नहीं किया गया और एक डिटेल रिप्लाई वो कुछ ही दिनों में हमें देंगे. फिर कल क्राइम ब्रांच ने मितुल त्रिवेदी को अपने चौक बाजार ऑफिस में बुलाया था और काफ़ी डिटेल पूछपरछ उसकी की गई. आज ये एस्टेब्लिश हो गया है और उसने कन्फेस भी किया है कि उसने जो ये लेटर बनाया है ये फेक है. वो ये लेटर इसलिए बनाया है, वो ट्यूशन क्लासेस पढ़ाता है, उसको लगा कि मैं अगर ऐसा लेटर जो चिल्ड्रन हैं उनके पेरेंट्स को दिखाऊँगा तो उससे उनके और ज़्यादा बच्चे पढ़ने आएंगे. इसको ध्यान में लेके क्राइम ब्रांच में आईपीसी 465, 467, 468, 471, 419 के तहत मुकदमा दर्ज किया गया है और इसकी तपास एसओजी द्वारा की गई है और एसओजी इसको कुछ ही समय में इसको अरेस्ट करेगी और फिर आगे की कार्रवाई करेगी. और ये तपास के दरमियान ये लेटर उसने कहाँ का यूज़ किया और कोई लेटर बनाया है कि नहीं बनाया है और ये और कहाँ बनाया है ये लेटर, ये सब पासा का वो तपास करेगी. धन्यवाद.